સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં સસ્તા અનાજ સાથે જોડાયેલો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોએ સસ્તા અનાજની દુકાનમાંથી વિનામૂલ્યે અનાજ તો લઈ લેતા હતા, પરંતુ તેમની પાસેથી આ અનાજનો જથ્થો લોભિયા વેપારીઓ ખરીદી લેતા હતા. આવા અનેક કિસ્સા સામે આવતા તંત્ર એલર્ટ બન્યું છે. આપણે જણાવી દઈએ કે જિલ્લાના અનેક ગરીબ પરિવારે બે ટંકના ભોજન માટે સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનો જથ્થો લઈ આવે છે, પરંતુ તેમને વિનામૂલ્યે મળેલા અનાજ પર વેપારીઓની નજર બગાડી હતી. વેપારીઓ ગરીબ પરિવારોને 20 લાખ કિલોના ભાવથી ગરીબ પરિવારો સાથે અનાજનો જથ્થો ખરીદી લે છે. બીજી તરફ ગરીબ પરિવારો પણ પૈસાની લાલચમાં અનાજનો જથ્થો વેચી નાખે છે. આ સમગ્ર મામલામાં ઊંઝામાં અનાજ ખરીદવા ઘરે ગયેલા વેપારીઓ વજન કાંટો અને અનાજ ભરવાનો થેલો લઈ ઘરે ઘરે ફરતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો. તો ગરીબોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેતા લોભિયા વેપારીઓ સામે અધિક કલેક્ટરે જિલ્લા પુરવઠા વિભાગને સૂચના આપી છે. સામાન્ય રીતે સરકારી સસ્તા અનાજની દુકાનમાં હેરાફેરી અને કૌભાંડના અનેક કિસ્સા સામે આવ્યા છે, પરંતુ લાભાર્થીઓ જ બારોબાર પોતાનું મળેલું અનાજ વેપારીઓને વેચી દેતો આ કિસ્સો પહેલીવાર સામે આવ્યો અને અધિકારીઓ પણ ચોંકી ગયા. જો કોઈ વ્યક્તિ આવા અનાજની માગણી કરતું હોય અને વેચાણ ફરીથી લેવા માંગતું હોય, જે સસ્તા અનાજ દુકાનેથી લેવા હોય, તો આવા વેપારીઓ પર કડક પગલાં લેવા માટે DSSBને સૂચના આપીએ છીએ કે તપાસ કરે અને જો કોઈ એમાં દોષિત હોય તો એમની ઉપર યોગ્ય કાર્યવાહી કરે. આ કેટલા અંશે યોગ્ય છે સર? આ કોઈ સરકારી પેલામાંથી તો જતું નથી, કોઈ વ્યક્તિગત રીતે જો આપવા માંગતું હોય, પણ જો એ સાથે સંકળાયેલા અમારા જ સરકારના કોઈ દુકાનદારો હોય તો એ વ્યાજબી વાત નથી. કોઈ વ્યક્તિ સર રાહત કદમાં રીતે અનાજ મેળવી અને વેચી શકે? ખરું ના, વેચી તો ના શકે, એમના ઉપયોગ માટે જ આપણે આપીએ છીએ.